નમસ્તે બાળકો, સંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું કિરણ સર. આજે આપણે ધોરણ 1માં 14મો એકમનું નામ છે સામાન્ય જ્ઞાનમાં ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ. હવે આપણે ઘર ઉપયોગી ચીજ વસ્તુઓની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે એ વાત કરીએ, આપણે જો નવું મકાન બનાવતા હોઈએ અને મકાન બની જાય પછી આપણને ઘર ઉપયોગી એટલે આપણને રોજ બરોજ આપણને ઉપયોગી હોય એવી ચીજ વસ્તુઓ આપણા વાલીઓ એટલે કે મમ્મી પપ્પા એ વસાવતા હોય છે. જેવી રીતે કે ચા બનાવવા માટે સાધન શું જોઈએ, રકાબી જોઈએ કે કપ જોઈએ, છાણસી જોઈએ, મમ્મીને રસોઈ કરવા માટેના બધા સાધનો જોઈએ, પછી કપડાં મૂકવા માટે કબાટ જોઈએ, અલમારી જોઈએ, ઊંઘવા માટે પલંગ જોઈએ, પછી કપડાં તૂટી જાય તો એને સાંધવા માટે સોય દોરો જોઈએ, પછી બીજું છે ટાઈમ જોવા માટે ઘડિયાળ જોઈએ, પછી કપડાં ફ્રેશ કરવા માટે ઇસ્ત્રી જોઈએ. એટલે વસ્તુ એ છે કે આપણે ઘર ઉપયોગી ચીજ વસ્તુ એટલે આપણને ઘરમાં જે કામ હોય એવી ચીજ વસ્તુઓ વિશે આપણે જોવાના છે. તો સૌ પ્રથમ આપણે જોશું કે ઘર ઉપયોગી ચીજ વસ્તુઓમાં સૌથી પહેલાં શું જરૂર પડે છે. તો બધી વસ્તુ આપણને ઘરે આપણને જરૂર પડે છે, જે ઘર વપરાશ હોય, જે ઘરમાં ઉપયોગ રોજબરોજ થતી હોય એ આપણને ઉપયોગી હોય છે. તો સૌ પ્રથમ આપણે જોશું ખાતર. ચાલો હવે ખાતરનો ઉપયોગ શું, તો ખાતરનો ઉપયોગ ઘણું થાય છે. આપણને કાંઈ પણ દોરો કાપવો હોય ક્યાં તો આપણને એની અંદર કે ખાતર કાગળમાં કંઈ બનાવટ કરવો હોય કે કાગળ કાપવા હોય તે વસ્તુને આપણે ઘરમાં ખાતર ઉપયોગ કરીએ છીએ એટલે ખાતર પણ આપણા ઘરે જોવા મળે છે. પછી બીજું છે અગત્યની વસ્તુ છે સોય. એ નાની છે વસ્તુ પણ ઘણી ઉપયોગી છે. કેમ? કારણ કે આપણે દરેક વખત તો નાની નાની વસ્તુમાં દાદી પાસે જઈ શકતા નથી, તો કાંઈ પણ નાનું અમથું તૂટી ગયું હોય તો આપણે એ શું કરીએ છીએ, આપણે મમ્મી કે કોઈ પણ દાદી આપણે જાતે કપડાં સીવી શકે છે એ સોય દોરા વડે આપણે એ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એ પણ વસ્તુ ઘર ઉપયોગીમાં ખૂબ જરૂરી છે. પછી બીજું છે ટીવી. ટીવી તો ટીવી દરેકના ઘરમાં હોય છે કારણ કે મનોરંજનનું એક સાધન છે. કારણ કે અત્યારના લોકો સમય પસાર કરવા માટે કે કંઈ પણ કામ અર્થે જાય પણ થોડું મનોરંજન માટે અને અવનવા ન્યૂઝ કે ઘણા અવનવી આપણા દેશની અંદર જે ઘટનાઓ બને એ આપણે ટેલિવિઝન એટલે કે ટીવી દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો બીજું છે કીટલી. તો કીટલીનો ઉપયોગ શું, તો ઘણા બધા ચા પીવાના શોખીન હોય છે અને આપણને ચા વગર ગમતું નથી કે સવાર બપોર સાંજ એ ચા જોઈએ છે. તો ચા બનાવવા માટે તપેલી હોય અને ચા માટે મૂકવા માટેની કીટલી હોય, કપ હોય, રકાબી હોય, તો આવી દરેક ચીજ વસ્તુ આપણી ઘરની અંદર જોવા મળે છે. આપણે જોવાનું છે, આપણે જાતે નિરીક્ષણ કરવાનું છે કે અમારા ઘરે એવી કઈ વસ્તુ છે જે ઉપયોગ થાય છે. તમારા ઘરે દરેક વસ્તુ હશે, ટીવી હશે, ફ્રીજ હશે, અલમારી હશે, કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં બિનજરૂરી હોતી નથી. દરેક વસ્તુ કામ હોય છે. પંખા હોય છે તો પંખા શું કામ આવે છે. તો અહીંયા જે તમને આપ્યું છે ઘર ઉપયોગી ચીજ વસ્તુ એટલે તમને ઘરમાં ઉપયોગી હોય એવી ચીજ વસ્તુઓના નામ આપણે જોવાના છે. તો અહીંયા આપણે જોયું છે કાતર હોય, ટીવી, કીટલી, પછી સમય જોવા માટે ઘડિયાળ હોય, પાણી નાવા માટે તો શું ડોલ હોય, પછી પીવા માટે આપણે ગ્લાસ હોય. તો દરેક ચીજ વસ્તુ આપણે ઘરે જેટલી પણ વસ્તુ છે એ આપણે નિરીક્ષણ કરીને આપણે શું કરવાનું છે, આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં લખવાનું છે કે આ વસ્તુ આપણા ઘરે ઉપયોગમાં આવે છે અને દરેક વસ્તુનો ઉપયોગ શું હોય એ પણ આપણે જોવાનું છે. તો ઘડિયાળ શું કામ આવે, તો સમય જોવા માટે, કારણ કે આપણને શિયાળાની અંદર સમય ખબર નથી હોતો કારણ કે ઠંડી હોય, આપણે ઘરમાં હોય તો ઘરમાં ઘડિયાળ લગાવે તો આપણે તરત એ ઘડિયાળમાં સમય જોઈ શકાય છે. તો ફ્રીજ, તો ફ્રીજનું ઉનાળામાં શું કામ આવે કે ગરમી હોય એટલે ઠંડુ પાણી પીવાનું હોય. તો બીજું છે આપણે રસોડાના વાસણ જોઈએ તો રોટલા બનાવવા માટે તવી હોય, તવી વગર રોટલા કઈ રીતે બનાવી શકાય તો આપણા ઘરે ઉપયોગી હોય. પછી પપ્પા કે મમ્મી ઓફિસે જતા હોય તો એમને ઓફિસ માટે શું પર્સ હોય, બેગ હોય, પછી ઘરે કમ્પ્યુટર પણ હોય જે આપણને એના ઉપર પપ્પાના ઓફિસનું કામ પણ કરી શકે ઘરે બેસીને. પછી બીજી વસ્તુ છે કે પાણીની બોટલ પણ ખૂબ જરૂરી છે. ક્યાં પણ આપણે ફરવા જતા હોય તો શું કરીએ, આપણે પાણી ભરીને લઈ જઈએ.
છે એટલે કે અહીંયા આપ્યું છે ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ એટલે ઘરમાં આપણને દરેક વસ્તુ ઉપયોગી છે અને એ દરેક ઘરમાં આપણે જોવા મળતી ચીજ વસ્તુના નામ આપણે નોટબુક લખવાના છે અસ્તુ